જોઈએ વિગતવાર તો ગુજરાતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવા શિક્ષણ વિભાગની તૈયારીઓ. શાળાના વર્ગની સાફ સફાઈ માટે સૂચના આપવામાં આવી. ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ થઈ શકે છે. 15 ઓગસ્ટ બાદ ધોરણ 1 થી 5ના વર્ગ શરૂ કરવા અંગે વિચારણા. 50% ક્ષમતાની સાથે વર્ગ શરૂ કરવા અંગે વિચારણા. શાળામાં વિદ્યાર્થીની હાજરી મરજિયાત કરાશે. तो वाली ना सम्मति पत्रक साथे विद्यार्थियों आवी शकशे. आरोग्य विभाग ना अभिप्राय नी साथे कोर कमिटी नी बैठक में चर्चा थशे. तो आगामी समय में राज्य सरकार विधिवत जाहरात करी शके छे. संवाददाता राजेंद्र सिंह परमार जुड़े गया छे. राजेंद्र सिंह, गुजरात में हवे धोरण 6 थी 8 ना वर्ग शुरू करवा माटे शिक्षण विभाग तैयारियों करी रह्यो छे, वधु शुं विगत? ભાવિકા, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે અને તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં પણ કોરોનાના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે. હવે રાજ્ય સરકારે વિધિવત રીતે શિક્ષણ કાર્યની શરૂઆત કરી છે. આજથી ધોરણ 9 થી 11નું જે શિક્ષણ કાર્ય છે એ શરૂ થયું છે અને હવે સરકાર વિચારણા કરી રહી છે કે ધોરણ 6 થી 8 એટલે કે અપર પ્રાઇમરી એજ્યુકેશન છે એને પણ શરૂ કરવામાં આવે, એટલે કે ઓગસ્ટની શરૂઆતથી જ ધોરણ 6 થી 8ના જે વર્ગો છે એ શરૂ કરવાની રાજ્ય સરકારે તૈયારી કરી દીધી છે. તમામ જે સ્કૂલો છે એમને સૂચનાઓ પણ આપી દીધી છે વર્ગખંડની સફાઈ અને સેનિટાઈઝ કરવાની. એટલે કે આગામી સમયમાં કોર કમિટીની જે બેઠક છે બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આરોગ્ય વિભાગનો અભિપ્રાય આધીન ચર્ચા થશે અને ત્યારબાદ રાજ્ય સરકાર વિધિવત રીતે ધોરણ 6 થી 8 એટલે અપર પ્રાઇમરી જે સ્કૂલ છે એ શરૂ કરશે. પરંતુ જે સ્કૂલો છે એમાં કોરોનાની ગાઈડલાઈન અને સરકારે જે એસઓપી તૈયાર કરી છે એ એસઓપી આધીન શિક્ષણ કાર્ય ચાલુ થશે. એટલે કે જે વર્ગખંડ છે એમાં 50% કેપેસિટી આધારે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું રહેશે. સાથે સાથે વાલીઓનું સહમતિ પત્ર પણ ફરજિયાત હશે. વાલી સહમતિ પત્ર આધીન જ વિદ્યાર્થીને શિક્ષણ આપવાનું રહેશે અને હાજરી મરજિયાત રાખવામાં આવશે. એટલે કે શરૂઆતમાં એટલે કે ઓગસ્ટની શરૂઆતમાં 6 થી 8નું જે શિક્ષણ કાર્ય છે એ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ 15 ઓગસ્ટ બાદ 1 થી 5 ધોરણનું જે શિક્ષણ કાર્ય છે એ મુદ્દા ઉપર ચર્ચા થશે અને એને પણ શરૂ કરવાની વિચારણા રાજ્ય સરકાર કરી રહી છે. આગામી 2 દિવસની અંદર કોર કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 8નું જે શૈક્ષણિક કાર્ય છે એ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. જી બિલકુલ રાજેન્દ્રસિંહ, ધન્યવાદ જાણકારી બદલ.